કેમ છો વિદ્યાર્થી બાલ દોસ્તો, સૌ મજામાં હશો, કુશળ હશો, તંદુરસ્ત હશો, ઘરે બેઠીને ખૂબ સરસ રીતે આપ સૌ અભ્યાસ કરતા હશો. આ ચેનલને વધુમાં વધુ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે એ માટે આ સૂચન આપ સૌને આપવામાં આવી રહ્યું છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં પાઠ 5ના જે બે બે માર્કમાં પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એને સમજવાના છીએ. ઘણા બધા પ્રશ્નો છે આગળ ઉપરના જે તમે વિસ્તૃત પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્નો ભણ્યા એમાં આવી પણ ગયા છે. એ સિવાયના પ્રશ્નો છે એ અહીંયા સાંકળવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે એક પછી એક પ્રશ્નને સમજીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો જણાવો. ઓકે, આપ સૌ જાણો છો કે ભરતી માટેના પ્રાપ્તિ સ્થાનો બે છે, એક આંતરિક અને બીજા બાહ્ય. આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં બઢતી છે, બદલી છે, મિત્રો કે સગાવાલા છે, અગાઉ છૂટા કરેલા છે, બઢતી સાથે બદલી આપેલા છે અને પ્રતિક્ષય આપી છે. જ્યારે બાહ્ય પ્રાપ્તિ સ્થાનની અંદર જાહેરાત છે, રોજગાર વિનિમય કચેરી છે, શૈક્ષણિક સંસ્થા છે, મજૂર સંઘો, ઠેકેદારો, ગેટ પર ભરતી અને આધુનિક પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આની વિશે વિગતે આપણે વિસ્તૃત પ્રશ્નમાં ભણ્યા છીએ. બીજો સવાલ છે આપણી સામે, વિકાસ એટલે શું? તો તમને લોકોને યાદ હશે કે બે શબ્દો છે જેને આપણે સમજીએ છીએ. એક છે તાલીમ, જે બધા કામદારો કર્મચારીઓ માટેની પ્રક્રિયા છે, અને વિકાસ, એ પણ એક પ્રકારે ટ્રેનિંગ જ છે, પણ એ સર્વગ્રાહી ટ્રેનિંગ છે અને જે ઉચ્ચ સપાટી મધ્ય સપાટીના અધિકારીઓ સંચાલકો માટે હોય છે. તો ઉચ્ચ સંચાલકો અધિકારીઓને આપવામાં આવતું શૈક્ષણિક પ્રાયોગિક જ્ઞાન, મતલબ સૈદ્ધાંતિક પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. વિકાસથી અધિકારીઓની શક્તિમાં વધારો થાય છે, વિકાસ કરવાથી અધિકારીઓની શક્તિ વધે છે. ઉચ્ચ સંચાલકો કે અધિકારીઓ કે જેનું બૌદ્ધિક કાર્ય વધુ છે અને બુદ્ધિથી વધુ ચાલવાનું છે, તેઓને આવી વિશિષ્ટ તાલીમ આપવામાં આવે જેથી તેમની માનસિક ક્ષમતા વધે અને નીતિ વિષયક નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે અને એના પરિણામે તેઓ ટેકનિકલ છે, વ્યૂહરચનાનું ઘડવાનું કામ છે એ બધું વ્યવસ્થિત કરી શકે, એ અંગે નિષ્ણાત બની શકે. તો આ છે વિકાસ. વિકાસ આધારે કર્મચારી નહીં પણ અધિકારી જે છે, ઉચ્ચ સપાટીએ બેઠેલા સંચાલકો છે, એને ડેવલપ કરવાની પ્રવૃત્તિ છે જેના આધારે તે નીતિ વિષયક નિર્ણયો લઈ શકે અને જે જરૂરી છે એ વ્યૂહરચના ઘડી શકે. ત્રીજો સવાલ છે આપણી સામે, પ્રતિક્ષા યાદી સમજાવો. અથવા તો આ સવાલ કેમ પૂછાય, બોર્ડમાં ઘણીવાર આ સવાલ પૂછાઈ ગયો છે એટલે એ રીતે પણ અગત્યનો છે કે પ્રતીક્ષા યાદી ભરતીનું બિનખર્ચાળ પ્રાપ્તિ સ્થાન છે, સમજાવો. તો હવે આપણે એને સમજીએ. ભૂતકાળમાં જાહેરાત આપીને ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતાં વધુ ઉમેદવારો પસંદ કરવામાં આવે અને જરૂરિયાત મુજબના ઉમેદવારોની ભરતી કરવામાં આવે અને વધારાના ઉમેદવારોની એક યાદી તૈયાર કરવામાં આવે, જેને ભરતી નથી કરી પણ ખાલી યાદી બનાવી છે, જેને પ્રતીક્ષા યાદી કહે છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે. આ યાદી ભવિષ્યમાં ભરતી માટે ઉપયોગમાં લેવાય છે, જેના કારણે ફરીથી ભરતી માટે જાહેરાત આપવી પડતી નથી. જોકે પ્રતીક્ષા યાદીનો જે તે ક્રમ છે એ પ્રમાણે ભરતી કરવામાં આવે છે. ટૂંકમાં ફરીવાર જાહેરાત આપવી પડતી નથી, ફરીવાર પસંદગીની વિધિ કરવી પડતી નથી, ફરીવાર લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ લેવા પડતા નથી, એના કારણે થઈને બધો ખર્ચ બચી જાય છે, એટલે ભરતીનું બિનખર્ચાળ પ્રાપ્તિ સ્થાન પ્રતીક્ષા યાદી ગણાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, કઈ રીતે? તો એને આપણે જોઈએ. તો કર્મચારી વ્યવસ્થા માત્ર કર્મચારી કલ્યાણની પ્રવૃત્તિ નથી, પરંતુ કર્મચારી મેળવવા, કેળવવા, જાળવવા અને વિકસાવવાની પ્રવૃત્તિ છે, બરાબર. કર્મચારી વ્યવસ્થા એકમમાં કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી વગેરે પ્રશ્નોનો વિચાર કરે છે. તે માનવ તત્વનો સ્વીકાર કરે છે. તે કર્મચારીઓનું જીવનધોરણ અને સામાજિક દરજ્જો સુધારવાનું પણ કાર્ય કરે છે. તમે વિચારો, ખાલી કર્મચારીનું કલ્યાણ નથી થતું અહીંયા, બધી રીતે કર્મચારીને ડેવલપ કરવાની કામગીરી છે. એટલે કર્મચારી વ્યવસ્થા એ માત્ર કર્મચારીનું કલ્યાણ કરનારી પ્રવૃત્તિ ગણી શકાય નહીં, એનાથી પણ વિશેષ છે. એને તાલીમ આપે છે, એનો વિકાસ થાય એ માટે પ્રયત્ન કરે છે, એની બઢતી કરે છે, એનું જીવનધોરણ સુધરે, સામાજિક દરજ્જો સુધરે એ પણ કાર્ય એ કરે છે. પછીનો સવાલ છે, બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય?
तो एकदम सहलो एवो जवाब है। बौद्धिक कसोटी द्वारा उम्मेदवार की बुद्धि है, चपलता है, यादशक्ति है, विचार शक्ति है, निर्णय शक्ति है, बधुं जाणी शकाय। अने अभिरुचि कसोटी द्वारा जे कार्य माटे उम्मेदवार ने पसंद करवानो होय छे ए कार्य प्रत्ये उम्मेदवार नी अभिरुचि के रस जाणी शकाय छे। 19मी सदीना अंत भाग में आगवी सूझ धरावता संचालकों ने शुं समझायुं? आ प्रश्न बहु अगत्यनो छे, समझो ध्यान थी कि औद्योगिक क्रांति बाद उद्योगों में मोटा पाये उत्पादन शुरू थयुं, ओछा खर्चे वधु नफो मेळववा, कर्मचारीओनुं शोषण थवानी शुरुआत थई। 19मी सदीना अंत भाग में आगवी सूझ धरावता संचालकों ने समझायुं कि उत्पादन में अन्य साधन सामग्री करता लागणीशील कर्मचारी नी पण जरूरियात वधु छे, महत्वना वधु छे। तेओने ए पण समझायुं कि यंत्रो ऑटोमेटिक चालता नथी अने कर्मचारी चलावे छे, परिणामे कर्मचारी नी भर्ती, पसंदगी, तालीम बढ़ती जेवी प्रक्रियाओ शुरू थई। टूंक में जे मजूर कल्याण प्रवृत्ति नामे आखो ख्याल हतो ए कर्मचारी व्यवस्था नामे स्वीकारायो, एनुं कारण 19मी सदीमां संचालकोए जे वस्तु जोई अने एना आधारे एने निर्णय लीधो ए छे। एटले संचालकोने ए समझायुं के कर्मचारी एकमनी मिलकत छे, अमूल्य मिलकत छे, एनी वगर एकमनुं कोई काम थवानुं नथी, एटले कर्मचारीनुं महत्व एने समझायुं। पछीनो सवाल छे, कर्मचारीओना उद्देशो अने धंधाना उद्देशो केवी रीते साथे सिद्ध करी शकाय? तो कई रीते आपणे समजीए, मानव संसाधन संचालन एक कर्मचारी ने खाली उत्पादन साधन मात्र नहीं पण एनाथी विशेष एक मानवी तरीके स्वीकारे छे। एमां संचालनना कार्यो अने सिद्धांतोने अपनावामां आवे छे। आवुं थाय छे एटले कर्मचारीने गमे छे, एटले संतुष्ट स्थिर कर्मचारी दल ऊभुं थाय छे। ए कर्मचारी एकम छोड़तो नथी एटले के फेरबदली दर घटे छे, कर्मचारीनी कार्यक्षमता कार्य संतोषमां वधारो थाय छे। आ रीते कर्मचारीना उद्देश अने धंधाकीय उद्देश बंने शुं थई शके छे, सिद्ध। कारण के कर्मचारी संतुष्ट बने छे तो एकममां पूरा निष्ठाथी काम करे छे अने एना आधारे एकमनुं उत्पादन वधे छे, एकमनुं उत्पादन वधे छे एटले एकमने नफो वधे छे। सामे कर्मचारीए संतुष्ट रीते काम कर्युं एटले एने व्यवस्थित वळतर मळ्युं एटले एनो उद्देश पूर्ण। संतुष्ट काम करवाथी निष्ठा देखाणी, एकमनुं उत्पादन वध्युं, परिणामे वेचाण वधारी शकायुं, जेथी एकमनो नफो वध्यो, मतलब एकमनो उद्देश पण सिद्ध। तो आ रीते कर्मचारीना उद्देशो अने धंधाना उद्देशो सिद्ध करी शकाय छे। नेक्स्ट सवाल छे, तालीमना खर्चने खर्च न गणता मूडीरोकाण गणवू जोईए? तो कई रीते आपणे जोई लईए कि धंधाकीय एकममां कर्मचारीने तालीम आपवा माटे अलग विभाग राखवो पड़े छे, खास तालीम अधिकारीनी नियुक्त करवी पड़े छे, तालीम माटे यंत्रो साधनों खरीदवा पड़े छे, તાલીમાર્થીને પગાર કે નાની રકમનું સ્ટાઇપેન્ડ આપવું પડે છે, તાલીમ દરમિયાન કાચા માલનો બગાડ પણ પોસિબલ છે। તો આ બધી રીતે તાલીમ ખૂબ ખર્ચાળ છે, પણ આ ખર્ચની સામે જ્યારે તાલીમથી ફાયદા છે ને એ ખર્ચ કરની સરખામણીએ સારા છે, એટલે તાલીમના ખર્ચને ખર્ચ ન ગણતા શું ગણવું જોઈએ? મૂડીરોકાણ। 9મો સવાલ છે, કર્મચારી વિનાનું વ્યવસ્થાતંત્ર આત્મા વગરનું હાડપિંજર છે? તો એ સીધો અને સિમ્પલ મુદ્દો છે કે કર્મચારી એ ઉત્પાદનનું જીવંત અંગ છે, એને લાગણી છે, એને સ્વમાન છે, એને સ્વાભિમાન છે। દરેક કર્મચારી પાસે અલગ અલગ આવડત છે, હોશિયારી છે, સમજ છે, એટલે એને કાચા માલ કે યંત્રોની તુલનામાં મૂકી ન શકાય, બરાબર? કર્મચારી વગર એકમનું અસ્તિત્વ શક્ય નથી। હમણાં જ આપણે જોયું કે 20મી સદીના અંતમાં આ જ વાત સંચાલકોને સમજાઈ। આમ કહી શકાય કે કર્મચારી વગરનું વ્યવસ્થાતંત્ર આત્મા વગરના હાડપિંજર જેવું, હાડપિંજર હોય પણ એમાં આત્મા ન હોય તો એ લાશ ગણાય છે, એમ એકમ હોય, બધી સુવિધા હોય પણ કર્મચારી નામનો જીવ એની અંદર જાય છે ત્યારે એકમ કાર્યરત થાય છે। નેક્સ્ટ સવાલ છે, કર્મચારીની કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર ધંધાની સફળતાનો આધાર છે? આપણે પ્રસ્તાવનામાં પણ આ મુદ્દો સમજી ગયા છીએ કે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના બીજા કાર્યો જેટલું જ મહત્વનું છે। કર્મચારી વ્યવસ્થા મતલબ તો કે કર્મચારી નામના વ્યક્તિને વિકસાવવાની પ્રક્રિયા, આયોજન વ્યવસ્થાતંત્ર યોગ્ય હોય પણ કર્મચારીની પસંદગી કે તાલીમમાં ખામી રહી જાય તો એકમ સફળ થતું નથી, કારણ કે એકમની સફળતાનો આધાર કર્મચારીના કામ કરવાની શક્તિ અને વૃત્તિ પર રહેલો છે। જો શક્તિ હશે, વૃત્તિ નહીં હોય તો પણ કોઈ મતલબ નથી, જો વૃત્તિ હશે, શક્તિ નહીં હોય તો પણ કોઈ મતલબ નથી। હવે આવે છે ભરતીના આધુનિક પ્રાપ્તિ સ્થાન વિશે જણાવો। તો વર્તમાન સમયમાં ઇન્ટરનેટ દ્વારા કર્મચારીઓ મેળવી શકાય છે, વર્તમાન સમયમાં ઇન્ટરનેટ દ્વારા કર્મચારી મેળવી શકાય છે।
જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની જરૂરી વિગતો નોંધે છે. જુદી જુદી એજન્સીઓ પોતાની વેબસાઇટ પર આવા બધા ઉમેદવારોની યાદી તૈયાર કરે છે. એકમમાં જગ્યા ઊભી થાય ત્યારે એજન્સીઓ અથવા એકમ આ વેબસાઇટનો ઉપયોગ કરી ઉમેદવાર મેળવી શકે છે. આ માટે ઘણીવાર બધી જ પ્રક્રિયાઓ ઓનલાઈન થાય, જેમ કે અરજી છે, પરીક્ષા છે, પરિણામ છે, નિમણૂક છે વગેરે. આ પદ્ધતિનો વધુ લાભ કમ્પ્યુટર અને ઇન્ટરનેટના જાણકાર ઉમેદવારો લઈ શકે છે. બધા ઉમેદવારો આનો લાભ લઈ શકતા નથી અને કુશળ કર્મચારી મેળવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. 12મો સવાલ છે, કર્મચારીઓ એકમના હાથ પગ છે. કઈ રીતે? તો કે આપણા શરીરમાં મગજ વિવિધ કામગીરી અંગે વિચારણા કરે છે, હાથ પગ એ કામગીરીનો અમલ કરે છે. એવી જ રીતે સંચાલનમાં આયોજનનું કાર્ય માનવ શરીરના મગજ જેવું છે. એના દ્વારા એકમના હેતુઓ, નીતિઓ, કાર્યક્રમો, વ્યૂહરચના વગેરે ઘડાય છે. જ્યારે કર્મચારી વ્યવસ્થા એ ધ્યેયની નીતિ, કાર્યક્રમો, વ્યૂહરચના વગેરેના અમલીકરણનું કાર્ય કર્મચારી દ્વારા કરાવે છે. આમ કહી શકાય કે કર્મચારી એકમના હાથ પગ છે. રોજગાર વિનિમય સંસ્થાઓ નોકરીએ રાખવા માંગતા એકમો અને નોકરી મેળવવા ઈચ્છતા લોકો વચ્ચે કડીરૂપ કામગીરી બજાવે છે. આ સવાલ પણ અગત્યનો છે, ખાસ ધ્યાન આપજો. સરકારી અને ખાનગી બે પ્રકારની રોજગાર વિનિમય કચેરીઓ છે. એ નોકરી શોધતા ઉમેદવારોનું નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, અનુભવ, કૌશલ્ય જેવી બાબતોની નોંધ કરી પોતે યાદી તૈયાર કરે છે. જો એકમો આ સંસ્થાની સેવા માંગે તો તેને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારની યાદી આપે, એમાંથી યોગ્ય ઉમેદવાર જે તે એકમ પસંદ કરી લે. આમ રોજગાર વિનિમય સંસ્થાનું કામ બે વસ્તુને જોડવાનું છે, એક નોકરી માંગતો ઉમેદવાર ને નોકરી આપતી સંસ્થા. આ બેને ભેગા કરવાનું કામ રોજગાર વિનિમય સંસ્થા કડીરૂપ તરીકે બજાવે છે. તો આ છે આ પાઠના ટૂંક જવાબી પ્રશ્નો. આશા રાખું છું કે આપ સૌને ખૂબ સરસ રીતે સમજાઈ હશે. વિડીયોને વારંવાર પ્લે કરીને પણ આપ સૌ આ પ્રશ્નોને સરસ રીતે યાદ રાખી શકો છો. થેન્ક યુ વેરી મચ.